अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। હાર્ટ થી જીવે એટલે એનું એનું માઇન્ડ છે ને એ એમને એમ હોય અને આ માઇન્ડથી જીવી 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 જીવીને 50-60 વર્ષે પહોંચે પછી માઇન્ડનો ઉપયોગ થઈ ગયો એટલે ઘસાઈ ગયો હોય ને પછી ઓનું તો એમને એમ હોય અનબ્રેકેબલ આપણી ભાષામાં કંઈ પ્રોબ્લેમ જ ના થાય એટલે એ કે પછી છેલ્લે કરવું પડે કારણ કે એનો યુઝ થયો જ ન હોય એના માઇન્ડનો કારણ કે એ હાર્ટથી જીવે છે એટલે અંતે ઉધારીમાં જ જીવવાનું છે એટલે ભગવાને કીધું કે તમારી દીકરીને પૂછ્યું એટલે ભીષ્મ દાદાએ કીધું કે હા શું કામ દીકરી કન્યા વરયતે રૂપમ કન્યા તો રૂપને જ વરે હેન્ડસમ જોઈએ તમારા જેવી હેન્ડસમ આ દુનિયામાં બીજું કોણ હોય ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને વપુરલક કુલાવૃતાનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે ત્રિભુવનની અંદર જો આપને ગણતરી કરવામાં આવે તો આપ સમાન બીજું કોઈ સુંદર જ નથી તમાલ સરીખો વર્ણ છે તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને ભગવાન સૂર્યનારાયણના કિરણો પડે અને કિરણોના જેવા કિરણ હોય એવું સુંદર પિતાંબર આપે ધારણ કર્યું છે સૂર્યના કિરણ જેવું વપુરલ કકુલા આપના વાળ વાકડિયા છે હા ભગવાનના વાળ કેશ અને આ દેશમાં એવી હેરસ્ટાઈલ થઈ કે હજી પણ એ હેરસ્ટાઈલ જૂની નથી થઈ આના જેવી હેરસ્ટાઈલ હજી સુધી બની નથી અને આ કોઈ દિવસ જૂની નહીં થાય આ કૃષ્ણની હેરસ્ટાઈલ છે અને આ બધું આનું તો મહત્વ હોય ને આ બધું જ હેરસ્ટાઈલ કેવો છે માથામાં તેલ નાખીને બેઠો છે કે કોરાવાળ રાખીને બેઠો છે તેલ નાખ્યો હોય તો રિસ્તો રિજેક્ટ કરી નાખે હા યા તો તેલ નાખીને આવ્યો અત્યારે તેલ નાખવાનું નહીં કોરાવાળની ફેશન છે એટલે રિજેક્ટ થઈ જાય બહુ મહત્વ છે ને આ બધી વસ્તુ જોવી પડે કપડાં કેવા પહેરે છે સ્પ્રે છાંટે છે કે નહીં એને કયા શોખ છે અને પૂછે એવું એમ કે કઈ છેલ્લી મૂવી જોઈ હતી હવે તું એ રહેવા દે પૂછમાં તું એને એ પૂછ કે આને રોટલી આવડે તને તને શાક બનાવતા આવડે છે એ પૂછ નહીતર હોટલ નું ખાઈ ખાઈ મર જાયગા આવું બધું પૂછ અને હેરસ્ટાઈલ ભગવાનની અત્યારે 50-50, 60-60, 70-70 અરે 100-100 રૂપિયા લે વાળ કટ કરાવવાના કેટલી બધી કટ નીકળી છે કેટલી કટ અને કેવલ પુરુષોમાં જ નથી આ બહેનોમાંય છે મને એ તો આહા કેટલી કટ સ્ટેપ કટ ઘણી બધી ભગવાનને કીધું ભીષ્મ દાદાએ કે આપ ત્રિભુવનમાં સુંદર છો એટલે મારી પુત્રીને આપ ગમશો ભગવાને કીધું કે વાંધો નહીં કેવલ સૌંદર્યતા હોય રૂપ હોય એટલે બધું આવી ગયું સુરવીરતા ન હોય તો બ્રાઇટનેસની પણ જરૂર ને એ ન હોય તો કાયરતા પૂર્ણ સૌંદર્યને કોઈ સ્ત્રી વરે નહીં પ્રભુ આપનામાં સુરવીરતા પણ છે આપનામાં રૂપ પણ છે અને આપનું નેચર પણ બહુ સુંદર છે આપનો સ્વભાવ પણ બહુ સુંદર છે ભગવાન જેવું નેચર કોઈનું નહીં કિશેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમ ઇચ્છુત ભગવાન અખિલ ભુવન નાયક પરમાત્મા જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં યુદ્ધ માટે અર્જુનના રથનું સારથ્યપણું સ્વીકારીને આવ્યા એટલે અર્જુને હુકમ કર્યો છે હજી વિશ્વરૂપના દર્શન ગીતાનો ઉપદેશ નથી થયો અર્જુને સીધો એમ જ ભગવાનને હુકમ કર્યો ડ્રાઈવરને
આપણે ડ્રાઈવરને કહીએ ને ગાડી ત્યાં લઈ લે, એમ ભગવાનને કીધું છે અર્જુને. શું? સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમ ઇચ્છ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે જઈને સ્થાપય. આ સ્થાપય છે ને ઓર્ડર્સ, ત્યાં ઉભો રાખો. અને આ સરળતા ભગવાનની, લે ચલતા હું પાર્થ, ચલ. હસતા હસતા ભગવાન લઈ ગયા. કેટલી સુંદર એનો સ્વભાવ, કે તું મને, કે તું મને ઓળખે છે, હું કોણ છું. પ્રેમથી લઈ ગયા. અને દોનો સેના કે બીચ મેં રથ કો ખડા કર દિયા ઓર કહા, લે અર્જુન યુદ્ધ કા મધ્ય તો આ ગયા, અબ દેખ યે સબ જિસસે તુજે યુદ્ધ કરના હૈ, દેખ. એમ કરીને આંગળી ચીંધી, ને આંગળી ચીંધી ત્યાં તો કૌરવ પક્ષના જેટલા યોદ્ધાઓ છે બધાનું આયુષ્ય ને હરી લીધું, કેવલ આંગળી માત્ર થી. અને આ ઉપરથી એક વસ્તુ બીજી પણ યાદ રાખવાની, કે ભગવાન મને ને તમને સાથ આપવા માટે તૈયાર છે. ભગવાન આપણી સાથે છે, પણ ભગવાન આપણી માટે નથી. આ બહુ મહત્વની વાત છે. રિમેમ્બર વન થિંગ, ગોડ ઇઝ વિથ યુ, ગોડ ઇઝ નોટ ફોર યુ. ભગવાન આપણા માટે નથી, આપણી સાથે જરૂર છે. અને આપણે મનમાં એમ વિચારીએ ને કે ગોડ ઇઝ ફોર મી, તો અકર્મણ્યતા જ આવી જાય, એમ થાય બધું ભગવાન જ કરશે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને ભગવાનને એમ કહીએ ને સંકટમાંથી ઉગારો, એમાં કંઈ વાંધો નથી કહેવાનું, પણ આપણે પાછા કેમ ઉગારવા એની વાત કરીએ. સંકટમાંથી ઉગારો આટલો કંઈ અટકી જાય તો વાંધો નહીં, પણ આપણે પાછી એને લાઈન આપીએ કે તમે એને આમ કરજો, પછી આમ કરજો ને પછી આમ કરજો ને મને સારું થાય. હવે અહીં તો કંઈ ખબર જ નથી પડતી ને ઈશ્વરને, તો કે આને મદદ કેમ કરવી. આપણે તો ભગવાનને એ પણ લાઈન આપીએ. એટલે ગોડ ઇઝ ફોર મી, જો આવો વિચાર આવ્યો તો અકર્મણ્યતા આવશે જીવનમાં. એટલે ભગવાનને પછી એ જ પ્રાર્થના કરીએ, ભગવાન આમ કરી દો ને, ભગવાન આમ કરી દો ને, ભગવાન મારું આ સુધારી દો ને, ભગવાન મારું આ બગીડી બના દો ને, આ જ વાતો થાય. હા, પણ અર્જુનજીએ શું કીધું? રથમ સ્થાપય મેચ્યુત. અને એટલા માટે જ ગીતાજીના અંતનો પ્રસિદ્ધ શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મ તિર્મમ. અર્જુનજીએ ભગવાનને એમ નથી કીધું કે પ્રભુ ઇફ યુ લવ મી, શું તમે મને પ્રેમ કરો છો? બોલે હા, તો ગો એન્ડ ફાઇટ ફોર મી, મારા માટે થઈને જાઓ, લડી આવો બધું. તમે તો આંગળી થયા મરી લો બધાને આયુષ્યને, તો તમારે લડવા માટે થઈને, જો તમે મને પ્રેમ કરતા હોય તો ફાઇટ ફોર મી, મારા માટે થઈને લડો. અર્જુને એમ નથી કીધું. ભગવાનને અર્જુનજીએ એમ કીધું કે પ્રભુ તમે મને પ્રેમ કરો છો, હા, તો પ્રભુ એક કામ કરો, શું મને સહકાર આપો. ભગવાને કીધું કેવી રીતે? બોલે મારો રથ ચલાવો, આપ મારા સારથી બનો પ્રભુ, મારું માર્ગદર્શન કરો, અને આપ જો માર્ગદર્શન કરશો તો હું ક્યાંય પરાજિત નહીં થાઉં. આ પદ્ધતિ છે, હા, ભગવાનની પ્રાર્થના, ભગવાનનો સહકાર પ્રાપ્ત કરવાની પણ આ પદ્ધતિ છે. આવી રીતે માણસ ભગવાનની સહાયતા પ્રાપ્ત કરવાની હોય, એટલે હી ઇઝ રાઈટ. ધેર ઇન ધ બેટલ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. અને ચેરિયટ, રથનું ડ્રાઇવિંગ કરે છે કૃષ્ણ. ભગવાન સારથી બન્યા છે બિલેવેડ અર્જુન એના માટે. તો જીવનની અંદર, રણાંગણની અંદર ભગવાન મારી અને તમારી સહાયતા કરવા માટે તૈયાર છે, પણ મારે અને તમારે એને અધિકારી બનવું પડે. અને એટલું જ નહીં, એ કઈ રીતની સહાયતા લેવી એની પણ એક પદ્ધતિ છે, એ પદ્ધતિની પણ ખબર હોવી જોઈએ. એટલે અર્જુનજીને આ ભગવાનનો નેચર છે, સ્વભાવ છે. સ્વભાવ સારો હોય, બધું સારું હોય, પણ પરસ્પર સ્નેહ ન હોય, સમજણ ન હોય તો તોય નકામું.
તો ભગવાનમાં સમજણ કેવી છે એનું વર્ણન કરે છે આગળના શ્લોકમાં. વ્યવહિત પ્રીતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ વિમુખસ્ય દોષ બુદ્ધ્યા કુમતિ મહરદાત્મવિદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. બંને સેનાની વચ્ચે જૈન રત્ન ઉભો રાખ્યો ને બધાને જોયા એટલે અર્જુનજીને મોહ થયો કે ઓહો આ તો બધા મારા જ, મારે યુદ્ધ નથી કરવું, યુદ્ધ નથી કરવું. આમ કહી દીધું ને ભગવાને કીધું ક્લૈબ્યમાં સ્મગમ પાર્થ નૈતત્વય ઉપપદ્યતે. અરે તું નપુંસકની જેમ વાતો કરે. પહેલી જ ગાળ ભગવાનના મુખમાંથી નીકળી કૃષ્ણએ જ્યારે બોલવાની શરૂઆત કરી ને ત્યારે ગીતાજી એ કાયરતાના ગુણ શીખવતી જ નથી. ધ્યાન દેના, ગીતાજી એ બાવા નથી બનાવતી. ગીતાજી મને ને તમને જીવનના રસ્તા ખુલ્લા કરે. જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તુમ્હારી ગીતા મે, જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તુમ્હારી ગીતા મે, જાને ક્યા જાદુ ભરા હુઆ શ્રી કૃષ્ણ તુમ્હારી ગીતા મે, જાને ક્યા જાદુ ભરા હુઆ શ્રી કૃષ્ણ તુમ્હારી ગીતા મે. ક્લૈબ્યમાં સ્મગમ પાર્થ નૈતત્વય ઉપપદ્યતે. હે પાર્થ, ઉઠ, ઉભો થા, લે તારું ગાંડીવ હાથમાં. તારે યુદ્ધ કરવું પડશે, તારું લડવું એ કર્તવ્ય છે. તું તારા કર્તવ્ય ઉપર ધ્યાન આપ, ફળની અપેક્ષા ન રાખ. અને કર્મયોગનું નિરૂપણ કર્યું. એટલે જ મેં હમણાં પહેલા થોડી વાર પહેલા કીધું, પોતાના ને પોતાના ભાઈને મારી નાખવા માટે, પોતાના ને પોતાના કાકાને મારી નાખવા માટે, પોતાના ને પોતાના ગુરુને દાદાને આ બધાને સગા સંબંધીઓને મારી નાખવા માટે કોઈ એક વ્યક્તિને તૈયાર કરવો આ કેટલું અઘરું કામ છે. અને છતાં સમય નથી એને તૈયાર કરી આપ્યો. તું બધાને મારી નાખ. કર્મયોગનું નિરૂપણ કર્યું. આપણે આ પ્રસિદ્ધ શ્લોક છે ને ગીતાજીનો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ ક્યાં ફળને છોડવાની વાત છે? એ ક્યું કર્મ છે? આ બહુ મહત્વની વાત છે. શું કામ ક્યું કર્મ છે એ તો ખબર હોવી જોઈએ ને. ક્યાં ફળને છોડવાની વાત? ભગવાને એમ નથી કીધું કે તમે કોઈ પણ મકાન બનાવો તો પછી વિચાર ન કરો કે આવું બનવું જોઈએ પછી એનું ફળ ખાવું. નહીં, એ વાત જ નથી. કર્મ કેને કહીએ એવું ને તમે? ક્યાં કર્મ ફળને છોડવાની વાત કૃષ્ણએ અર્જુનને ગીતાજીમાં કહી છે? એ ક્યું કર્મ? કર્મની જ ખબર નથી. એટલે ગીતાજીમાં ત્રણ પ્રકારના કર્મની ચર્ચા થઈ છે. કર્મ, અકર્મ અને વિકર્મ. એક રીતે જોઈએ તો આપણે એમ કહીએ ને કે કર્મ એ જ પૂજા છે, વર્ક ઇઝ વર્શિપ. ઘણા એમ કહે કે ભાઈ હું ચેરિટી કરું છું. એક રીતે જોઈએ તો આખો વર્લ્ડ ચેરિટી જ કરે છે, તો એ કર્મ છે. Everything is charity. તો કર્મના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા માટે ભગવાને અર્જુનને વાત કરી. એટલા માટે અહીંયા બેસી અને કથા સાંભળીએ ને એ પણ એક વેલફેર છે. આપણને એમ થાય કે શાસ્ત્રીજી તમે ક્યારના બેઠા બેઠા એ કઈ ધૂન લીધી નથી, એ કઈ અમને ગીત સંભળાવ્યું નથી, અમને નચાવ્યા નથી, અને આ તમે ક્યારના બેઠા બેઠા બડબડ કર્યા રાખો, ઈ માય વેલફેર. હું અહીંયા તમને બેસાડી
અને પાણી પીવડાવતો હોય તો આજનો વિજ્ઞાન એમ કહે કે પાણી માણસના શરીરમાં એક દિવસ રહે. હું તમને અહીંયા બેસાડી અને ભોજન કરાવતો હોય તો ભોજન દરેક માણસના શરીરમાં 3 દિવસ પર્યંત રહે. પણ અત્યારે આ વ્યાસપીઠ ઉપરથી તમને કોઈ પણ એક સુંદર સુવિચાર, સુવિચાર યુક્ત વાત તમારા હૃદયમાં ઉતરશે તો એ વાત આપણું જીવન બદલાવી નાખશે. હવે કયો કયો મોટું વેલફેર છે? પાણી પીવડાવવું, ભોજન કરાવવું, સુભાષિતનું દાન આ દુનિયામાં સૌથી મોટું દાન છે, એ અમૂલ્ય છે. એટલા માટે એની કોઈ મૂલના થતી જ નથી. આપણી શક્તિઓ એ પ્રમાણે જ આપણે એ આપીએ, એ અહોભાવથી આપવું જોઈએ. એટલા માટે કર્મયોગ એનો એક ભાગ અહીંયા ચર્ચા બતાવી, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ કર્મ કયો ને ક્યાં ફળને છોડવાની વાત છે એનું વર્ણન કૃષ્ણ દ્વારા અર્જુનજીને થાય છે કે તું કર્મ કર, આ બધાને મારી નાખ. આપણને એક થાય ને કે ભાઈ, ભાઈને મારી નાખવામાં પાપ ન લાગે, દાદાને મારી નાખવામાં પાપ ન લાગે, ગુરુને મારી નાખવામાં પાપ ન લાગે, ભયંકર પાપ. અરે એની સામે એક શબ્દ ન બોલાય, નહીતર બ્રહ્મત્યા સમાન પાપ છે. મા બાપની સામે, વડીલોની સામે બોલાતું નથી, એ આપણા શાસ્ત્રનું સૂત્ર છે. બ્રહ્મત્યા સમાનનું પાપ છે, અને છતાં પણ એને જ મારી નાખવા માટે ભગવાન અર્જુનને તૈયાર કરે તો એનું પાપ અર્જુનને ન લાગે, કૃષ્ણને ન લાગે? શું કામ તૈયાર કરી રહ્યો? અને એમ કીધું કે તું તારું કર્મ કર, તો આ બધાને મારી નાખ, ફળની અપેક્ષા છોડી દે. આ ક્યું કર્મ છે? 3 પ્રકારના કર્મ ગીતાજીમાં, કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ કરેક્ટ એક્શન, હું ને તમે જે કરીએ એ સાચું છે કે ખોટું, સાચું હોય તો કર્મ. વિકર્મ એટલે ફોરવિડન એક્શન, અને ત્યાર પછી આવે અકર્મ, ઇનએક્શન, કર્મથી રહિત એને ઇનએક્શન, કંઈ કામ જ નહીં કરવા. આ 3 પ્રકારના કર્મ. હવે કર્મનો મતલબ એ છે કે ઠીક કરવું, સાચું કરવું. મતલબ હું ને તમે કંઈ ખોટું કામ કરતા હોઈએ તો ધ્યાન દેના, આપણે કર્મ નથી કરતા, આપણે વિકર્મમાં છીએ ને કાં તો અકર્મમાં છીએ. કારણ કે હું ને તમે જે કોઈ પણ કામ કરીએ એની પાછળ મારું અને તમારું, ધ મોટિવ બિહાઇન્ડ યોર એક્શન, એની પાછળ આપણું લક્ષ્ય શું છે, આપણી આપણી મનોકામના શું છે, આપણી ઈચ્છા શું છે, આ બહુ મહત્વની વાત છે. એટલે એ જ કર્મ નક્કી કરે, આ કર્મ છે, આ અકર્મ છે કે આ વિકર્મ છે, એની ચર્ચા અર્જુનજીની સામે ભગવાને કરી છે. એટલે ગીતાજીની અંદર ભગવાને એમ કીધું કે અર્જુન તું કર્મ કર, ફળને છોડી દે. તું એનો વિચાર કર કે આ બધાને હું મારું નહીં, એ તો બધા મરેલા છે, આ મારી દાઢમાં જોઈને બધા રમે છે, મોઢું બંધ કરવું આટલી જ વાર છે. તું તારું કર્મ કર, ધર્મની રક્ષા માટે, અધર્મનો નાશ માટે ગમે તે કર, એમાં તારું લક્ષ્ય શું છે? ધર્મની રક્ષા. એટલે મોટિવ બિહાઇન્ડ યોર એક્શન, ધર્મની રક્ષા માટે. સુંદર નિરૂપણ કર્યું. અને ભગવાનની સામે સ્નેહની વાત કરે છે, પ્રભુ આપનામાં પ્રેમ કેટલો છે, કે મારી પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા આપે આપે પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો છે. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દ્રૌપદીને અપાવ્યા ભગવાને. પછી ભીષ્મદાદાએ કીધું તો એનો અર્થ કે તમારે દુર્યોધનને મારી નાખવો છે, પણ જ્યાં સુધી ગંગાપુત્ર ભીષ્મના હાથમાં હથિયાર છે ત્યાં સુધી દ્વારકાવાળા તારી તાકાત નથી કે તું દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. ભગવાનની સામે ચેલેન્જ યુક્ત વાત કરે છે ભીષ્મ દાદા. વાસુદેવ કરે ચક્ર ને ધરે તો તુમકો મુહ ન દિખાવું, અરે લાજ તહે મેરી ગંગા જનની મેં સંતનું સુત ન કહાવું. હે ઋષિમુનિઓ, એ મહારાજાઓ સાંભળો, ભલે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરી હોય કે હું હાથમાં હથિયાર ન લઉં, પણ ગંગા પુત્ર મહારાજ સાંતનોનો પુત્ર ઋષિમુનિઓનો એ શિષ્ય આજ પરશુરામ શિષ્ય ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે દ્વારિકાધીશના હાથમાં હું હથિયાર લેવડાવીશ, અને હથિયાર નહીં કર ચક્ર ધરીને હાથમાં હું ચક્ર લેવડાવીશ. આ પ્રતિજ્ઞા ભગવાનની અને ભક્તની પ્રતિજ્ઞા. એક બાજુ ભગવાનની પ્રતિજ્ઞા કે હું હાથમાં હથિયાર ન લઉં, આ બાજુ ભીષ્મ દાદાએ કે હું લેવડાવું. હા,
અને એની પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા માટે થઈને ભગવાન રથાંગપાણી થાય છે. મહાભારતની પ્રસિદ્ધ કથા. તે દિવસનું જે યુદ્ધ ભીષ્મ દાદા 10મા દિવસે ભીષ્મ બોલ્યા છે, અને જે યુદ્ધ થયું, જ્યારથી શંખ ફૂકાયા ત્યારથી લાલ આંખ કરીને ભીષ્મ દાદા યુદ્ધના મેદાનની અંદર આવ્યા છે. સારંગમાંથી આમ ભાથામાંથી બાણ ખેંચે, ધનુષ્ય પર સંધાન કરે, ખેંચે અને જ્યાં છોડે ત્યાં એકના અનેક થાય અને પાંડવોની સેનાનો કચ્છર ગાણ વાળે, સર્વનાશ સ્ત્રોત્રે આખું વાતાવરણ ભીષ્માકાર થઈ ગયું. પાંડવ સેનાની અંદર કોઈ પોતાના સગા ભાઈને બાજુમાં જોઈને તો એની રક્ષા ન કરે, ભીષ્મ આવ્યા ભીષ્મ આવ્યા આમ કરી કરીને ભાગવા લાગે. ચારેય બાજુ આખું વાતાવરણ ભીષ્માકાર થયું. અને પછી ભીષ્મ દાદાએ કીધું, સારથીને એક મારો રથ અર્જુનની સામે લઈ જા. સારંગ ધનુષનો પ્રત્યંચા હેચીન ટંકાર કર્યો, કારણ કે એનું લક્ષ્ય હતું કપિધ્વજ અર્જુનનો રથ. લઈ જા મારો રથ અર્જુનની સામે. આન જઈને શંખનાદ કર્યો ભીષ્મ દાદાએ, હે કુંતીપુત્ર અર્જુન સાવધાન. અને જ્યાં અર્જુન જેમ ગાંડિવ સંભાળે ત્યાં તો ભીષ્મ દાદાએ સારંગમાંથી એક બાણ છોડે, એકના અનેક થાય, આખો રથ અર્જુનના એ બાણથી ભરી દીધો. દાદા એક બાણ પણ છોડવાનો મોકો નથી આપ્યો. અને પછી ભીષ્મ દાદા અર્જુનને મારી નાખવા તૈયાર થાય છે. ભાથામાંથી બાણ ખેંચે, ધનુષ્ય પર સંધાન કરે અને ખેંચે, અને જ્યાં એની સામે આમ દ્રષ્ટિ ઝુકાવી અને અર્જુનની સામે નિશાન લઈને છોડવાની તૈયારી કરીને ભગવાનને વિચાર થયો, લોચન થયા લાલ, કે જો આ બાણ છીટું તો આ દુનિયામાંથી અર્જુનનો હવે કોઈ બચાવી નહીં શકે, શું કરવું. એકદમ ક્રોધ કરીને ઉભા થયા રથની ઉપર, ધોસરી ઉપર, અને ચારે બાજુ જોવા લાગ્યા. કૂદકો મારીને પૃથ્વી ઉપર, સમરાંગણની ભૂમિ ઉપર કૃષ્ણ કૂદી પડ્યા અને આજુબાજુમાં જોયું, રથનું પૈડું એકદમ ઉઠાવ્યું અને હુંકાર ભરતા, અને એકદમ જેમ નાનકડા સિંહનું બચ્ચું કોઈ મોટા હાથીને મારવા જાય એમ ભીષ્મ દાદાની ઉપર આજ કૃષ્ણ તૂટી પડ્યા. એને રથના પૈડાની અંદર સુદર્શન ચક્રનો આવેશ લઈ લીધો અને એકદમ દોડીને જાય જ્યાં ભીષ્મ દાદાની સામે. અને ત્યાં તો અર્જુનજીને ખબર પડી કે દાદાને મારવા જાય, એકદમ રથમાંથી ઉતરી અને અર્જુનજી ભગવાનના એ પગની અંદર વિટણાઈ વળ્યા કે નહીં નહીં પ્રભુ, આપ હથિયાર ન લો, આપ આપની પ્રતિજ્ઞાનો ત્યાગ કરો છો, નમે કર્માણિ નિમ્ફલતિ, મને કોઈ પ્રકારના કર્મ લેપન મને નથી બાંધી શકતા પાર્થ, અધર્મની રક્ષા ન થાય અને ધર્મની સ્થાપના થાય એટલા માટે થઈને હું મારી પ્રતિજ્ઞાનો પણ ત્યાગ કરવા તૈયાર છું. ધર્મની રક્ષા માટે સૌથી મોટામાં મોટી રૂકાવટ હોય છે એ ગંગા પુત્ર ભીષ્મ છે, મારે એને મારવા પડશે. અને ભગવાને ભીષ્મ દાદા, અને ત્યારે ભીષ્મ દાદાએ ભગવાનને કીધું કે પ્રભુ મારી શું તાકાત હતી કે હું આપને હથિયાર લેવડાવું, પણ આપે જ મારા ઉપર કૃપા માટે થઈને આપે હથિયાર લીધા પ્રભુ. એટલે ભગવાનના ચરણમાં પ્રણામ કર્યા. ઉત્તરાયણના પવિત્ર સમરની અંદર ભીષ્મ દાદાએ સ્તુતિ કરી ભગવાનની અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એ પછી ભગવાન દ્વારિકા બધાયરા અને ત્યાં ભગવાનનું સુંદર અને ભવ્ય સ્વાગત થયું છે. આવો થોડી વાર માટે હું ને તમે પણ ભગવાનના સ્વાગત હૃદયની અંદર આપણે કરતા હોઈએ એ ભાવથી થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ તાલિયા બજાતે હુએ
अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।